રસાયણ વિજ્ઞાનના બેઝિક વિડિયો લેક્ચર નંબર 4 માં આપનું હાર્દિક સ્વાગત છે। પરંતુ આ લેક્ચરના તમામ આયામોને સમજવા માટે રસાયણ વિજ્ઞાનનો બેઝિક લેક્ચર નંબર 1 2 અને 3 અતિ મહત્વનો હોય। સૌપ્રથમ તેની મુલાકાત લઈ લેજો, તત્પશ્ચાત જ આ વિડિયો જોવાનો આગ્રહ રાખજો। તે માટે રસાયણ વિજ્ઞાનના 1 2 અને 3 લેક્ચરની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકવામાં આવેલ છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રસાયણ વિજ્ઞાનની બે મહત્વપૂર્ણ પ્રક્રિયા ઓક્સિડેશન અને રિડક્શનનો અભ્યાસ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, ઓક્સિડેશન અને રિડક્શનનો અભ્યાસ વિવિધ ઢબે થઈ શકે છે, આપણે આ પ્રત્યેક રીત છે એ ઉદાહરણ સહિત જોવાની છે। તો આવો શરૂઆત કરીએ ઓક્સિડેશનથી। ઓકે છે, જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય છે તે પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે। જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે જો ઓક્સિજન આવે, ઓક્સિજન ઉમેરાય, તો એને ઓક્સિડેશન કહી શકીએ। ઉદાહરણ તરીકે લઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે છે કેલ્શિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી। આપણે જાણીએ છીએ કેલ્શિયમ CaO, પણ રાસાયણિક પ્રક્રિયા છે એ સમજતા પહેલા, રાસાયણિક સમીકરણ લખતા પહેલા આપણને કેલ્શિયમ અને ઓક્સિજન છે આ બંનેનો પરમાણુ ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ, જેથી આપણને ખબર પડે કે કેલ્શિયમ અને ઓક્સિજન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કે આપલે થશે અને શું સંયોજન બનશે। કારણ કે સંયોજનની વ્યાખ્યા શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે બે કે તેથી વધુ તત્વો રાસાયણિક પરિબળોથી જોડાય, હવે રાસાયણિક પરિબળ એટલે કાં ઇલેક્ટ્રોનની આપલે અથવા ભાગીદારી, અને જોડાઈને જે કાંઈ બી નવું બનાવે છે એને આપણે સંયોજન કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, કેલ્શિયમ, આઈ હોપ તમે બીજો લેક્ચર વ્યવસ્થિત તૈયાર કરી નાખ્યો હશે। તો સર, તમે જાણો છો કે કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે, યાને કે એની પાસે પ્રોટોન 20 અને ઇલેક્ટ્રોન પણ 20। આ બાજુ ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 છે, યાને પ્રોટોન 8 ઇલેક્ટ્રોન પણ 8। વિદ્યાર્થી મિત્રો, હવે છે આની આપણે ઇલેક્ટ્રોન રચના લખીશું। તો તમને ખબર છે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 8 અને ચોથીમાં વધારાના 2 બેટ્સ અહીંયા, તો કે આવી 2.6। તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો આની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વધારે છે જે એ ઓક્સિજનને આપવા માટે સમર્થ છે, અને ઓક્સિજનને પોતાની બાહ્યતમ કક્ષા છે એ પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે। કારણ કે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, બીજી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, બસ તો એક્ઝેક્ટ એવું જ બનશે। કેલ્શિયમ પોતાના 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે જો આની પાસે પહેલા ટોટલ 20 ઇલેક્ટ્રોન હતા, હવે થઈ ગયા 18, આની પાસે અહીંયા છે 8 ઇલેક્ટ્રોન હતા, 2 સ્વીકાર્યા, થઈ ગયા હવે 10। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કહી શકીએ કેલ્શિયમના બારામાં કે એની પાસે છે એ 2 જેટલો ધન વીજભાર વધારે છે, Ca+2। આપણે જાણીએ છીએ કે પરમાણુ તો વીજભારની દૃષ્ટિએ તટસ્થ હોય છે, હવે આને છે પરમાણુ કહી શકીએ નહીં, કારણ કે એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન હવે સરખા નથી, 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા બાદ છે હવે એ ધન આયન બને છે, અને કેટલો ધન, તો કે ભાઈ કેટલા છે ધન વીજભાર અંદર વધુ છે, તો કે 2, તો +2। અહીંયા છે વિદ્યાર્થી મિત્રો, જો ઋણ વીજભારિત કણો જેને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ એની સંખ્યા વધારે છે, કેટલી, તો કે 2, તો એટલો એ ઋણ વીજભારિત બનશે। પણ આપણે એ પણ જાણીએ છીએ કે ધન અને ઋણ આયન વચ્ચે છે એ આકર્ષણ થાય છે, બસ વિદ્યાર્થી મિત્રો, હવે જે નવું સંયોજન બન્યું એ પણ વીજભારની દ્રષ્ટિએ જુઓ તટસ્થ છે, કારણ કે એની પાસે 2 જેટલો ધન વીજભાર વધારે છે, તો અહીંયા 2 જેટલો ઋણ વીજભાર વધારે છે, +2 -2 કેન્સલ, એટલે નવું બનશે CaO।
વિદ્યાર્થી મિત્રો પણ વ્યવહારની અંદર છે કે ઓક્સિજનનો એકલ પરમાણુ છે એટલે મળી આવતો નથી ઓક્સિજન હંમેશા દ્વિઅણુ સ્વરૂપે તમને જોવા મળે છે એક ઓક્સિજન અન્ય ઓક્સિજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જોડાયેલો જોવા મળે છે એટલે આપણે અહીંયા લખવું પડશે O2 તો એક ઓક્સિજન હતો એને બે ઇલેક્ટ્રોન જોઈતા હતા બે ઓક્સિજન છે તો એને કેટલા જોઈએ ચાર હવે ચાર એકલો કેલ્શિયમ નો આપી શકે એક કેલ્શિયમ બે આપી શકે તો કાઈ કેલ્શિયમ એ બે લઈ હવે વિદ્યાર્થી મિત્રો જે આ પદાર્થ બન્યો એને આપણે સંયોજન કહીશું કારણ કે આની અંદર છે એ કેલ્શિયમ નામના તત્વના પણ પરમાણુ આવેલા છે અને ઓક્સિજન નામના તત્વના પણ પરમાણુ છે એ બધા વચ્ચે છે ઇલેક્ટ્રોનની કંઈક આપલે થઈ છે અને એનાથી એક રાસાયણિક પ્રક્રિયા બની અને નવું સંયોજન બન્યું છે તો આ વિદ્યાર્થી મિત્રો છે સંયોજન છે આપણે જાણીએ છે નામ તો કે કેલ્શિયમ ઓક્સાઇડ કારણ કે આની અંદર કેલ્શિયમ પણ છે અને ઓક્સિજન પણ છે વિદ્યાર્થી મિત્રો આ સંયોજનને આપણે સૌ પરિચિત છીએ સૌ ઓળખીએ છીએ જેને આપણે કળી ચૂનો કહીએ છીએ એ જ વાસ્તવમાં છે કેલ્શિયમ ઓક્સાઇડ છે જો આની અંદર પાણીનું ઉમેરણ કરવામાં આવે તો ફોડેલો ચૂનો થઈ જાય છે જેનો આપણે દિવાલ ઢોળવામાં કે રંગવામાં ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો જો આ રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયક તરીકે ઓક્સિજન આવ્યો એટલે ઓક્સિજન રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉમેરાણો એનો મતલબ આપણે અહીં કહી શકીએ કે કેલ્શિયમનું ઓક્સિડેશન થઈ અને કેલ્શિયમ ઓક્સાઇડ બન્યો અહીંયા છે આ કેલ્શિયમ તત્વનું શું થયું વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશન થયું કારણ કે ઓક્સિજન અંદર ઉમેરાણો જો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા શું કહે છે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય છે તે પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે તો અહીંયા કેલ્શિયમનું ઓક્સિડેશન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય છે વિદ્યાર્થી મિત્રો આમાં પ્રક્રિયક તરીકે આપણે ઓક્સિજન લેતા આમાં આપણને છે નિપજ સ્વરૂપે ઓક્સિજન દૂર થયેલો છે મળશે શું કહે છે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય છે અથવા મુક્ત થાય છે તે પ્રક્રિયાને રિડક્શન કહે છે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય છે તો રિડક્શન ઉમેરાય છે તો ઓક્સિડેશન ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છે એ અગાઉથી જ પરિચિત છે એવી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જોઈ તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ છે તે ગ્રહણ કરશે વાતાવરણમાંથી મૂળથી છે પાણીનું શોષણ કરશે અને આનાથી પોતાનો ખોરાક બનાવે છે જેને આપણે ગ્લુકોઝ કહીએ છીએ C6H12O6 ધીસ ગ્લુકોઝ અને વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન પણ મુક્ત થાય છે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો તો કે સમીકરણ સંતુલિત કરવાનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરોમાં શીખવાનું જ છે પણ છતાં પણ અહીંયા તમને સમજાવી દઉં છું કે સમીકરણો કેવી રીતે સંતુલિત થતા હોય છે આ કેમિકલ ઇક્વેશન છે જે એને આપણે બેલેન્સ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ બાજુ જોઈએ તો કાર્બન કેટલા છે અહીંયા 6 છે ઓલી બાજુ જુઓ તો કાઈ ન હોય તો કેટલા 1 હવે જો આને હું 6 વડે ગુણી દઉં તો કેટલા થઈ જશે વિદ્યાર્થી બેલેન્સ ચાલો કાર્બન નું છે પ્રોબ્લેમ સોલ્વ
હાઇડ્રોજન જોઈએ વિદ્યાર્થી મિત્રો 12 છે આ બાજુ વિદ્યાર્થી મિત્રો માત્ર 2 છે જો આને હું છે 6 વડે ગુણી દઉં પ્રોબ્લેમ સોલ્વ હવે જો વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન ને શા માટે મેં છેલ્લે રાખ્યું આયા જો ઓક્સિજન છે 6 અહીંયા છે 2 8 આ બાજુ 8 છે અહીંયા જો 6 2 12 6 2 12 અને બીજા 6 એટલે અહીંયા ઓક્સિજન છે કે 18 છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું કાઈ ગુણીશ નહીં સમજો કારણ કે આ બે વસ્તુ ઓલરેડી બેલેન્સ છે તો ફરી પાછું એને બેલેન્સ કરવું પડશે સપોઝ અહીંયા જો હું લખી નાખું છું આગળ 2 માની લો તો 6 2 12 તો પાછા કાર્બન જો વિદ્યાર્થી મિત્રો પહેલી બાજુ 6 આ બાજુ 12 થઈ ગયા ફરીથી બેલેન્સ કરવા પડે અહીંયા બે વડે ગુણવું પડે એટલે અહીંયા હું કંઈ કરીશ નહીં જે કરીશ એ અહીંયા કરીશ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ ઓક્સિજન કેટલા છે 18 અહીંયા હું જો 6 વડે ગુણી દઉં તો 6 2 12 ને 6 18 થઈ ગયા બેલેન્સ જો વિદ્યાર્થી મિત્રો બંને બાજુ છે એ બેલેન્સ થઈ તમે જોઈ શકો છો આવી રીતે છે એ રાસાયણિક સમીકરણો છે ઇક્વેશન્સ છે અને બેલેન્સ કરવાના હોય છે આપણે ખૂબ નિરાતે છે ઘણા બધા ઉદાહરણ સાથે છે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાનું જોવાનું છે અત્યારે સમજાય તો પણ ઠીક ન સમજાય તો પણ ઠીક પણ મૂળ વાત શું છે વિદ્યાર્થી મિત્રો કે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર તમે ઓક્સિજનને મુક્ત થતો અથવા છૂટો પડતો જોઈ શકો છો જો એટલે આવી રાસાયણિક પ્રક્રિયાને આપણે રિડક્શન કહીશું જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન મુક્ત થાય તો રિડક્શન ચાલો વિદ્યાર્થી મિત્રો હજી ઓક્સિડેશન ને બીજી રીતે સમજી શકાય છે જોઈએ ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લઈશું ઝીંકની HCl સાથેની પ્રક્રિયા અથવા વિદ્યાર્થી મિત્રો હજુ તમને છે એ જો ઝીંકનો પરમાણુ ક્રમાંક ખબર ન હોય તો કાઈ નહીં આપણે સોડિયમ લીલી આનાથી તો તમે પરિચિત જ છો ચાલો હવે જો પહેલા HCl સંયોજન બન્યું કેમ હશે વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખબર છે હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના 1 ક્લોરીન ની હશે 2 8 7 હવે જુઓ તો ક્લોરીન ને બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ઘટે છે એટલે એ હાઇડ્રોજન ને આપી દીધો હશે એટલે સમજો અહીંયા થી ગયા હવે 0 અહીંયા થી ગયા 8 ચાલો જો આની બાહ્યતમ કક્ષા ખાલી આની સંપૂર્ણ ભરાઈ હવે હાઇડ્રોજન પાસે પ્રોટોન તો 1 હશે એટલે હાઇડ્રોજન 1 જેટલો ધન વીજભારી થશે કારણ કે પ્રોટોન 1 છે ઇલેક્ટ્રોન 1 હતો એ દઈ દીધો એટલે ઇલેક્ટ્રોન થઈ ગયા 0 અહીંયા તો કે છે તમે જાણો છો પરમાણુ ક્રમાંક 17 છે એટલે પ્રોટોન 17 હશે પણ 1 ઇલેક્ટ્રોન સ્વીકાર્યો એટલે 17 પ્લસ 18 ઇલેક્ટ્રોન થઈ ગયો તો 17 પ્લસ 1 18 ઇલેક્ટ્રોન થઈ ગયા આ બાજુ ઇલેક્ટ્રોન 0 છે પ્રોટોન 1 છે એટલે અહીંયા છે તમે જોશો તો હાઇડ્રોજન છે ધન વીજભારી થયો છે ક્લોરીન ઋણ વીજભારી પણ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ક્લોરીન પણ છે એ કુદરતમાં એક જ પરમાણુ સ્વરૂપે મળતો નથી એટલે ક્લોરીન 2 હશે તો હાઇડ્રોજન હવે છે 2 ક્લોરીન ને તો ઇલેક્ટ્રોન ના આપી શકે એ કોઈ એક ને આપી શકે તો હાઇડ્રોજન એ બેવડાશે 2 હાઇડ્રોજન મળીને તો દઈ શકે તો વિદ્યાર્થી મિત્રો એટલે આપણે લખવું પડશે 2
હવે વિદ્યાર્થી મિત્રો એક ફરી પાછો પ્રશ્ન ઉભો થાય કે અહીંયા સંયોજન ઓલરેડી બની ચૂક્યું છે, હાઇડ્રોજને પોતાના તમામ ઇલેક્ટ્રોન ગુમાવી દીધા છે, ક્લોરીન એ બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોન થી છે તે ભરી દીધી છે, તો આગળ રાસાયણિક પ્રક્રિયા થઈ શકે કે કેમ? તો થાય વિદ્યાર્થી. હવે તમે કહેશો કે સર તમે તો ના પાડતા હતા કે ભાઈ કોઈ પણ તત્વ છે એ નિષ્ક્રિય થવા એટલા માટે તો ઇલેક્ટ્રોન ગુમાવે છે કે ઇલેક્ટ્રોન મેળવે છે. પણ સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે સોડિયમ એ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય ધાતુ છે. એ જ્યારે આપણે ધાતુની સક્રિયતા શ્રેણીનો અભ્યાસ કરશું ત્યારે તમે આપોઆપ સમજી જશો કે આ પ્રક્રિયા આગળ કેમ થાય છે. એટલે બનશે શું, વાસ્તવમાં હું તમને કહી દઉં છું, અહીંયા છે હાઇડ્રોજને જે એક અને એક એમ બે ઇલેક્ટ્રોન આપ્યા છે, હવે શું કરશે, ત્યાં સોડિયમ પોતે છે એક એક ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દેશે અને હાઇડ્રોજનને એના ઇલેક્ટ્રોન પાછા દઈ દેવામાં આવશે. જો વિદ્યાર્થી મિત્રો શું થશે, અહીંયા બનશે NaCl પ્લસ. હવે વિદ્યાર્થી મિત્રો જો હાઇડ્રોજન અહીંયા છે બે, તો આ બાજુ હોવા જોઈએ બે, અહીંયા છે ક્લોરીન છે બે. તો વિદ્યાર્થી મિત્રો આપણે છે સોડિયમની ઇલેક્ટ્રોન રચના જાણીએ છીએ બે આઠ અને એક, તો અહીંયા આપણને ખબર છે કે સોડિયમ તો કોઈ એક જ ક્લોરીન ને છે એક ઇલેક્ટ્રોન આપી શકે, બે ક્લોરીન છે એ આના બસની વાત નથી, તો અહીંયા કાંઈ નહીં બે કરી નાખો. હવે તો એક સોડિયમ એક ક્લોરીન ને આપશે, બીજો સોડિયમ બીજા ક્લોરીન ને આપશે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ક્લોરીન છે એને એક એક ઇલેક્ટ્રોન ઘટે છે, તો હવે જો આ બે વાર સોડિયમ ના છે આપણે પરમાણુ લઈએ તો બે એક એક ને આપી શકે, તો જે આપી શકે તો પાછું અહીંયા લખવું પડે બે, કારણ કે જો વિદ્યાર્થી મિત્રો એને સોડિયમ ના બે એકમ છે ક્લોરીન ના બે એકમ છે તો આ બાજુ બે હોવા જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો આવી રીતે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. અહીંયા તમે એકવાર તમને કન્ફ્યુઝ જરૂર થી આશો કે ભાઈ સંયોજન ઓલરેડી બની ગયું છે તો આગળ શું કરવા, રાસાયણિક પ્રક્રિયા કરવી જોઈએ. હાઇડ્રોજન ના બધા ઇલેક્ટ્રોન ખાલી થઈ ગયા છે બાહ્યતમ કક્ષાના, ક્લોરીન ના બધા ભરાઈ ગયા છે, પણ તમે જયારે ધાતુની સક્રિયતા શ્રેણીનો અભ્યાસ કરશો ત્યારે તમને ખબર પડશે કે સોડિયમ હાઇડ્રોજન કરતા વધુ સક્રિય છે, એટલે હાઇડ્રોજન છે એની જગ્યા સોડિયમ લઈ લેશે અને વિસ્થાપનનો નિયમ પણ તમે કહી શકો. વિદ્યાર્થી મિત્રો હવે તમને એમ થાય કે કઈ ધાતુ વધુ સક્રિય એ કેમ ખબર પડે? તો વિદ્યાર્થી મિત્રો જે ધાતુ ખૂબ સરળતાથી અથવા જે તત્વ ખૂબ સરળતાથી છે એ ઇલેક્ટ્રોન ગુમાવી શકે એને વધુ સક્રિય માનવામાં આવે છે. અહીંયા હું તમને સક્રિયતા શ્રેણી છે એનો ક્રમ લખી દઉં તો પણ તમે સમજી શકો છો. વિદ્યાર્થી મિત્રો જો સૌથી આવે પહેલા સોનું, એનાથી વધુ સક્રિય છે ચાંદી, એનો મતલબ છે સોના કરતા વધુ સરળતાથી છે ઇલેક્ટ્રોન ચાંદી ગુમાવી શકે. પછી આવે મર્ક્યુરી, પછી આવે કોપર, પછી આવે હાઇડ્રોજન, પછી આવે લેડ, પછી આવે આયરન, પછી આવે ઝીંક, પછી આવે એલ્યુમિનિયમ, પછી આવે મેગ્નેશિયમ, પછી આવે વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ, પછી આવે સોડિયમ અને પછી આવે પોટેશિયમ. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ તો હાઇડ્રોજન કરતા સોડિયમ વધુ સક્રિય ધાતુ છે, તો બસ હાઇડ્રોજનના ટેબલ ઉપરથી એને ઉભો કરી આપણે સોડિયમને ટેબલ દઈ દેવું પડશે. એટલે અહીંયા છે સોડિયમ જ્યાં ક્લોરીનને છે હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન આપ્યા હતા ત્યાં પોતે દઈ દેશે, હાઇડ્રોજનને એના ઇલેક્ટ્રોન પાછા આપી દેશે. તો વિદ્યાર્થી મિત્રો જો આ રાસાયણિક પ્રક્રિયામાં પણ છે હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થયો, એટલે આને આપણે કહી શકીએ ઓક્સિડેશન. વિદ્યાર્થી મિત્રો જો ઓક્સિજન ઉમેરાય તોય ઓક્સિડેશન, હાઇડ્રોજન દૂર થાય તોય ઓક્સિડેશન. હવે આપણે એનું રિડક્શનનું જોઈએ. વિદ્યાર્થી મિત્રો આમાં મૂંઝાવવાની જરૂર નથી, એક સૂત્ર યાદ રાખશો એટલે બધી છે સક્રિયતાનો ક્રમ યાદ રહી જશે. સોચા કી મર જાઓ, જો સોનું ચાંદી મર્ક્યુરી બરોબર, પર ખ્યાલ આયાતી પર કોપર, ખ્યાલ આયાતી હાઇડ્રોજન ઓર લેડ કા ખ્યાલ કોણ રખેગા? પછી તો કે આજીવન આયરન ઝીંક એલ્યુમિનિયમ ઓર મેગ્નેશિયમ ને ભી મેરી સેવા કી હે. અને પછી છેલ્લે આપણે છે કનક નો સ્પેલિંગ અલગ બનાવવાનો છે, જો સી એ એન એ કે કનક, એટલે તમે છેલ્લા ત્રણ યાદ રહી જશે. આ જ્યારે આપણે ધાતુની સક્રિયતા શ્રેણી ભણશું ત્યારે તમને ખબર પડશે કે અહીંયા ઓલરેડી સંયોજન બની ગયા બાદ પણ છે તે સોડિયમ સાથે કેવી રીતે પ્રક્રિયા થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પછી રિડક્શનની બારામાં જોઈએ કે
चलो तो कैसे जी रासायणी प्रक्रिया में हाइड्रोजन हम अह दूर पीओ तो अह उमेरवा उमेराय छे ते प्रक्रिया ने रिडक्शन कहते विद्यार्थी मित्रों जो तुम आमांनी कोई एक प्रक्रिया पकड़ी राखो ने तो बाकी नी छे ए त्रण आपो आप आवडी दाखला तरीके ऑक्सीडेशन नी अंदर शुं थाय छे तो के ऑक्सीजन उमेराय छे तो हवे काई उमेरू तो काई काढवानी छे तो हाइड्रोजन दूर थाय छे ऑक्सीजन उमेराय छे હવે વિદ્યાર્થી મિત્રો એકવાર ઓક્સિજન ઉમેર્યો તો એકવાર ઓક્સિજન શું કરવાનું રિડક્શન ની અંદર કાઢી લેવાનું હાઇડ્રોજન એકવાર કાઢી લીધો તો એકવાર ઉમેરવાનું જો આ ચારે ચાર પ્રક્રિયા તો યાદ રહી જશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે હાઇડ્રોક્લોરિક એસિડ કેવી રીતે બને છે એ જ આપણે જોઈએ ચાલો હાઇડ્રોજન ક્લોરિન જો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોઈશો તો परमाणु क्रमांक एक दैट मीन्स एक प्रोटॉन एक इलेक्ट्रॉन परमाणु क्रमांक 70 दैट मीन्स 70 प्रोटॉन 70 इलेक्ट्रॉन चलो इलेक्ट्रॉन रचना लखो अहीं छे एक ज खाली कारण के एक ज इलेक्ट्रॉन छे अहीं थशे 2 8 7 એટલે હાઇડ્રોજન એ શું કરવું પડે કાં તો છે પોતે એક ઇલેક્ટ્રોન મેળવી લે અને પહેલી છે એ કક્ષા ભરી નાખે અને કાં ગુમાવી દે અહીંયા એક ઇલેક્ટ્રોન ઘટે છે તો વિદ્યાર્થી મિત્રો શું થશે આ હાઇડ્રોજન અને છે એક ઇલેક્ટ્રોન આપશે ચાલો અહીંયા ઘટાડો આવશે જીરો અહીંયા એક વધશે અહીંયા એક વધારો આવશે 18 હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો હાઇડ્રોજન ના છે પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રોટોન ની સંખ્યા સરખી નથી એટલે આને પરમાણુ ન કહેતા આપણે આયન કહેશું કારણ કે ઇલેક્ટ્રોન ની આપલે કરી પરમાણુ આયન માં રૂપાંતર પામે છે હવે જો વિદ્યાર્થી મિત્રો ધન વિજભાર 1 જેટલો વધારે છે તો લખીએ H+ આ બાજુ ઋણ વિજભાર 1 જેટલો વધારે છે લખીએ Cl- ચાલો પણ વ્યવહારમાં આપણે જાણીએ છીએ કે ક્લોરિન એકલ પરમાણુ મળી આવતો નથી કારણ કે બે હવે વિદ્યાર્થી મિત્રો એક ક્લોરિન છે એને તો હાઇડ્રોજન એક આપી શકે આ બીજા ક્લોરિન નું શું કાઈ નહીં હાઇડ્રોજન એ બે લેશું વિદ્યાર્થી મિત્રો ચાલો જો વિદ્યાર્થી મિત્રો હવે બે હાઇડ્રોજન છે તો એક હાઇડ્રોજન એક ક્લોરિન ને આપશે બીજો હાઇડ્રોજન બીજા ક્લોરિન ને આપશે અહીંયા જોઈ નવું શું બન્યું 2HCl આને હાઇડ્રોક્લોરિક એસિડ કહીએ છે આ એક સંયોજન છે વિદ્યાર્થી મિત્રો કારણ કે આમાં હાઇડ્રોજન તત્વના પણ છે પરમાણુ સંમેલિત છે અને ક્લોરિન અને ઇલેક્ટ્રોન ની આપલે એટલે રાસાયણિક પરિબળો થી જોડાયેલા છે તો આને કહેવાય છે હાઇડ્રોક્લોરિક એસિડ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ ઓક્સિડેશન અને રિડક્શન ને હજુ કઈ રીતે સમજાવી શકાય છે પ્રક્રિયા છે આપણે ઉદાહરણથી સમજીશું અને આપણે છે અગાઉ જોઈ ગયા છે
जो विद्यार्थी मित्रों જ્યારે સોડિયમ અને ક્લોરિન ના બારામાં આપણે કહીએ છીએ ત્યારે તમે જાણો છો કે સોડિયમ ની ઇલેક્ટ્રોન રચના છે 2 8 1. ધેટ મીન્સ એની પાસે બાહ્યતમ કક્ષામાં છે કોઈને પાસે દેવા 1 ઇલેક્ટ્રોન છે. ક્લોરિન ની લખેલી વિદ્યાર્થી મિત્રો 2 8 7. ધેટ મીન્સ એને જો બાહ્યતમ કક્ષા ભરી દેવી હોય, કારણ કે પહેલી કક્ષા ની અંદર મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી ની અંદર 8 સમાય, ત્રીજી ની અંદર મહત્તમ 18 સમાય પણ બેઠે છે 8 જ, જે આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર વાત કરી ચૂક્યા છે. એટલે 8 બેઠશે તોય પણ એક ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો જો હવે તમે જાણો છો કે અહીંયા છે એ સોડિયમ પોતાનો 1 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાંનો છે, ક્લોરીનને આપશે. ધેટ મીન્સ સોડિયમની બાહ્યતમ કક્ષા ખાલી થઈ જશે, અહીંયા ક્લોરીનની બાહ્યતમ કક્ષા ભરાઈ જશે. તો હવે જો વિદ્યાર્થી મિત્રો સોડિયમ શું કરશે, 1 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. જો આ 1 ઇલેક્ટ્રોન એને પોતાનાથી છૂટો કરી નાખ્યો એટલે એ અહીંયા ઓછો કરી નાખ્યો, બાહ્યતમ કક્ષા ખાલી. હવે ક્લોરિન શું કરશે, તો કે 1 ઇલેક્ટ્રોન મેળવશે. તો 1 ઇલેક્ટ્રોન વધુ એને લીધો એટલે આ 7 ની બદલે 8 કરી નાખ્યો, બાહ્યતમ કક્ષા પૂરી થઈ. તો વિદ્યાર્થી મિત્રો હવે જુઓ તો જો અહીંયા સોડિયમ પાસે પરમાણુ ક્રમાંક છે 11, ધેટ મીન્સ 11 પ્રોટોન હશે, પણ 1 ઇલેક્ટ્રોન તો છૂટો કરી દીધો ક્લોરિન ને દેવા, એટલે ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા આવ્યું 10. ધેટ મીન્સ આ 1 જેટલો જો વિદ્યાર્થી મિત્રો શું છે, ધન વિજભારી થયો, જેને આપણે ધન આયન કહીશું. હવે અહીંયા ક્લોરિન છે, પરમાણુ ક્રમાંક છે 17, ધેટ મીન્સ 17 પ્રોટોન અને ઇલેક્ટ્રોન પણ 17 હતા, પણ 1 સ્વીકાર્યો છે એટલે હવે થી કે 18. ચાલો વિદ્યાર્થી તો જો આ 1 જેટલો વધુ ઋણ વીજભારી થયો છે એટલે હવે આપણે લખશું તો વિદ્યાર્થી મિત્રો જો જે રાસાયણિક પ્રક્રિયામાં છે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને ઇલેક્ટ્રોન એક મુક્ત કર્યો છે તો એ પ્રક્રિયાને છે એ ઓક્સિડેશન કહીશું, અને જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાય છે કે મેળવાય છે તે પ્રક્રિયાને આપણે રિડક્શન કહીશું. તો વિદ્યાર્થી મિત્રો જો સોડિયમ છે અને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એનું છે કે ઓક્સિડેશન થયું એમ આપણે કહી શકીએ, જ્યારે ક્લોરિન છે 1 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કર્યો, મેળવ્યો, ગેઇન કર્યો એટલે એનું રિડક્શન થયું આ પણ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો આની આ જ પ્રક્રિયા છે એ હું વ્યાખ્યા બદલીને છે તમને સરળતાથી સમજાવી શકું છું. આ છે તો એક્ચ્યુઅલમાં 11-12 કેમિસ્ટ્રીનો કોન્સેપ્ટ, પણ જો અહીંયા તમે સમજી જાવ છો વિદ્યાર્થી મિત્રો તો તમારી માટે ખૂબ સરળ થઈ જશે ઓક્સિડન ડેશન અને રિડક્શન ને ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજવું. જો વિદ્યાર્થી મિત્રો આ એક નોટ કરી લેજો, અહીંયા હું છે કે હવે વ્યાખ્યા બદલી નાખું છું. જે રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, છૂટો થયો એટલે એને ઓક્સિડેશન, જેમાં છે એ ઉમેરાય છે એને રિડક્શન કહે છે. આપણે બીજી રીતે પણ સમજશું, જો વિદ્યાર્થી મિત્રો જે રાસાયણિક પ્રક્રિયામાં તત્વના ઓક્સિડેશન અંકમાં વધારો થાય છે તે પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં તત્વોના ઓક્સિડેશન અંકમાં વધારો થાય છે તે પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. આ બાજુ જે રાસાયણિક પ્રક્રિયામાં તત્વોના ઓક્સિડેશન અંકમાં ઘટાડો થાય છે તે રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન કહે છે. હવે કહી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓક્સિડેશન અંક એટલે શું એ જ તમને ખબર નથી, ચાલો જણાવી દઈએ. ખૂબ સરળ છે,
तो खास आपणे छे एक आ જોવાનું છે ઓક્સિડેશન આંગ એટલે શું હવે જો આ યાદ રાખી લેવાનું છે કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર તત્વોના ઓક્સિડેશન આંગમાં વધારો થાય એટલે વધે બે હોય તો એમાંથી પાંચ થઈ જાય તો વધો કહેવાય બરોબર બે હોય એમાંથી ઝીરો થઈ જાય તો ઘટો કહેવાય એમ સમજવાનું છે જે રાસાયણિક પ્રક્રિયામાં તત્વોના ઓક્સિડેશન આંગમાં વધારો થાય છે તે રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે જે રાસાયણિક પ્રક્રિયામાં છે તત્વોના ઓક્સિડેશન આંગમાં ઘટાડો થાય છે તે પ્રક્રિયાને રિડક્શન કહે છે હવે સમજાવો ઓક્સિડેશન આંગ એટલે શું તો કે છે તત્વોની ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવીને સંયોજન બનાવવાની ક્ષમતાને તત્વોનો ઓક્સિડેશન આંગ કેલ્શિયમ અને ઓક્સિજન છે એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કેલ્શિયમ ઓક્સાઇડ બન્યો ચાલો એ જ પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ આપણે હમણાં જોઈ ગયા હતા માર્કર બીજી ચાલો કે ભાઈ સી એ પ્લસ ઓ ઓક્સિજન ની લખીએ બે છ હવે વિદ્યાર્થી મિત્રો સમજો હજુ રાસાયણિક પ્રક્રિયા થઈ નથી હજી કેલ્શિયમે પોતાના ઇલેક્ટ્રોન આપ્યા નથી એટલે હજી ઇલેક્ટ્રોન ની કઈ ફેરબદલી થઈ નથી કે ઇલેક્ટ્રોન સ્વીકાર્યા નથી એટલે અહીંયા લખશું ઝીરો સમજો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ઓક્સિજને પણ હજુ કઈ ઇલેક્ટ્રોન સ્વીકાર્યા નથી અહીંયા લખશું ઝીરો હવે જો મેં શું કીધું કે તત્વોની ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવવાની ને સંયોજન મેળવી કે ગુમાવીને સંયોજન બનાવવાની ક્ષમતાને તત્વો ઓક્સિડેશન આંગ કહે છે હવે આપણે સૌ જાણીએ છીએ હમણાં જ જોઈ ગયા કે આ કેલ્શિયમ છે બાહ્યતમ કક્ષામાંના બે ઇલેક્ટ્રોન છે એ ગુમાવવાના તો વિદ્યાર્થી મિત્રો જો પ્લસ ટુ અને ઓક્સિજન છે એ બે ઇલેક્ટ્રોન મેળવ્યા હતા એટલે છ ને બે થઈ જશે અહીંયા આઠ અહીંયા ઝીરો તો જો માઇનસ ટુ કારણ કે વિદ્યાર્થી મિત્રો બે ઇલેક્ટ્રોન છે એ કેલ્શિયમને ગુમાવી દીધા તો પ્રોટોન તો એટલા જ રહ્યા આનો છે પરમાણુ ક્રમાંક ઝેડ ઇઝ ઇક્વલ ટુ 20 હવે છે પ્રોટોન તો 20 જ રહેશે અંદર પરમાણુ ક્રમાંક 20 સોરી પણ ઇલેક્ટ્રોન થઈ ગયા ભડા તો આ બે જેટલો શું થાય છે વિદ્યાર્થી મિત્રો છે એટલે જો ધન 20 પાડી થશે એ જ રીતે અહીંયા જાણીએ છે 8 પ્રોટોન 8 પણ ઇલેક્ટ્રોન બે છે એ મેળવા કેલ્શિયમ પાસેથી એટલે થઈ ગયા 10 બે જેટલો છે આ શું તો ઋણ 20 બાદ હવે વિદ્યાર્થી મિત્રો જુઓ આપણી વ્યાખ્યા શું કહે છે કે તત્વોની ઇલેક્ટ્રોન કે ગુમાવી કે મેળવીને સંયોજન બનાવવાની ક્ષમતાને તત્વોનો ઓક્સિડેશન આંગ કહે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણને ઓક્સિડેશન આંગ સમજાઈ ગયો આનો પ્લસ ટુ માઇનસ ટુ શા માટે આવ્યું અહીંયા જુઓ તો જે રાસાયણિક પ્રક્રિયામાં તત્વોના ઓક્સિડેશન આંકમાં વધારો થાય અહીંયા કેલ્શિયમ નો છે ઓક્સિડેશન આંક કેટલો હતો હજી કાંઈ દીધું નહોતું બરોબર એટલે ઝીરો અહીંયા થઈ ગયો પ્લસ ટુ તો વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ ના બારામાં જુઓ તો ઓક્સિડેશન આંક શું થયો છે વધ્યો છે એટલે કેલ્શિયમ નું છે એ ઓક્સિડેશન થયું કહેવાય અહીંયા જુઓ તો ઓક્સિજન નો હતો શરૂઆતમાં ઝીરો એમાંથી થઈ ગયો માઇનસ બે તો જો આનો ઓક્સિડેશન આંક ઘટ્યો છે એટલે વિદ્યાર્થી મિત્રો છે આનું રિડક્શન થયું કહેવાય આ કિસ્સામાં પણ હજુ આપણે સમજી શકીએ વિદ્યાર્થી મિત્રો જુઓ સોડિયમે હજુ
शुरुआत में इलेक्ट्रॉन कई है जीरो एक इलेक्ट्रॉन दी दीदो तो प्लस वन जो धन बीज बारी थी गो तो जीरो प्लस वन ऑक्सीडेशन आयन प्लस वन जो वो कारण एक इलेक्ट्रॉन दी दीदो तो प्रोटोन एक तो वे विद्यार्थी मित्रों चोखो प्रोटोन से एक वो जो विद्यार्थी मित्रों क्लोरी ने हजू इलेक्ट्रॉन स्वीकार न जीरो लई लीधो एट माइनस वन तो ऑक्सीडेशन आंक जो विद्यार्थी मित्रों घटो आज रीते विद्यार्थी मित्रों से आग एकादी से प्रक्रिया जी जो विद्यार्थी मित्रों मैग्नेशियम नी ऑक्सीजन साथ नी प्रक्रिया जी से ए आपने जानिए से मैग्नेशियम ऑक्साइड बन चलो विद्यार्थी मित्रों जो मैग्नेशियम हजू इलेक्ट्रॉन आया ऑक्सीजन हजू से इलेक्ट्रॉन स्वीकार आ बाजू जो अहिया मैग्नेशियम इलेक्ट्रॉन से ऑक्सीजन ने आप दीता प्लस टू से धन बीज बारी અને બે સ્વીકાર્યા એટલે માઇનસ ટુ હવે જુઓ તમે તો મેગ્નેશિયમના બારામાં એનો ઓક્સિડેશન આંક વધ્યો છે જ્યારે ઓક્સિજનના બારામાં છે એનો ઓક્સિડેશન આંક વધ્યો છે ધેટ મીન્સ કે અહીંયા મેગ્નેશિયમ છે એનો ઓક્સિડેશન આંકમાં વધારો થયો છે કારણ કે મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ બે આઠ બે પરમાણુ પ્રમાણક છે બાર એટલે આ એના બાહ્યતમ કક્ષાના બે ઇલેક્ટ્રોન છે અહીં આપણે જાણીએ છીએ બે અને છ પરમાણુ પ્રમાણ છે આઠ એ આને આપી દે છે હવે વિદ્યાર્થી મિત્રો આ છે એટલે શું થશે કે અહીંયાના બે ચાલ્યા જશે મૂકો જીરો અહીંયા બે વધી જશે મૂકો આઠ ચાલો તો મેગ્નેશિયમ છે બે ઇલેક્ટ્રોન આપ્યા એટલે એનો ઓક્સિડેશન આંક થયો પ્લસ ટુ ઓક્સિજન છે એ બે ઇલેક્ટ્રોન મેળવે એટલે એનો ઓક્સિડેશન આંક થયો માઇનસ ટુ આ બારામાં આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો મેગ્નેશિયમ છે રાસાયણિક પ્રક્રિયાના અંતે એનો ઓક્સિડેશન આંક વધ્યો એટલે એનું ઓક્સિડેશન અને રાસાયણિક પ્રક્રિયાના અંતે અહીંયા તમે જોશો ઓક્સિજન છે એના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો એટલે એનું રિડક્શન થયું તો જ્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા મારે છે આ કહેવાનો તાત્પર્ય હતો ऑक्सीडेशन और रिडक्शन की प्रक्रियाओं बने एक साथ थती हो त्यारे रेडॉक्स प्रक्रिया कहे रेडॉक्स शब्द से ऑक्सीडेशन और रिडक्शन बने माथी से उत्पन्न थयो छे रेड ए रिडक्शन नु छे और ऑक्स ए ऑक्सीडेशन नु छे तो विद्यार्थी मित्रों जो अहीं मैग्नेशियम नु ऑक्सीडेशन नु जारे ऑक्सीजन नु रिडक्शन छे आवी प्रक्रियाओं हवे आपणे छे अभ्यास करवानो छे વિદ્યાર્થી મિત્રો એક વખત ખાલી રિવાઇઝ કરી લઈએ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન દૂર થાય તો રિડક્શન હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન અને ઉમેરાય તો રિડક્શન પછી જે રાસાયણિક પ્રક્રિયામાં છે ઇલેક્ટ્રોન મુક્ત થાય તો ઓક્સિડેશન મેળવાય તો રિડક્શન એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સંયોજનોમાંના તત્વોનો છે ઓક્સિડેશન આંક વધે તો ઓક્સિડેશન ઘટે તો રિડક્શન ચાલો પણ ઘણી વાર એવું થતું હોય છે વિદ્યાર્થી મિત્રો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન એકી સાથે થતા હોય તે રાસાયણિક પ્રક્રિયાને અથવા તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે આને પણ વિદ્યાર્થી મિત્રો ઘણી
બધી રીતે સમજી શકાય છે. ચાલો આના ઉદાહરણો જોઈએ. જો ઉદાહરણ તરીકે કોપર ઓક્સાઇડ ની આપણે પ્રક્રિયા કરશું હાઇડ્રોજન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જાણીએ છીએ, ઓલું સૂત્ર ફરીથી લખીએ, જુઓ હાઇડ્રોજન છે એ કોપર કરતા વધુ સક્રિય છે, તો શું કરશે કે કોપર ના સ્થાને પોતે બેસી જશે. પણ વિદ્યાર્થી મિત્રો, કુદરતમાં પણ છે હાઇડ્રોજન નો એકલ પરમાણુ મળતો નથી, કઈ વાંધો નથી. જો વિદ્યાર્થી મિત્રો, હવે છે કોપર ના સ્થાને હાઇડ્રોજન બેસી જશે અને છે એ કોપર નું વિસ્થાપન કરશે. તો આ અહીંયા તમે છે એ જો રાસાયણિક પ્રક્રિયા જોશો તો તમને એક સાથે છે બે ઘટના આકાર લેતી જોવા મળશે. સમજો અહીંયા કોપર ઓક્સાઇડ હતું, એનું માત્ર થઈ ગયું કોપર. ધેટ મીન્સ આ છે એ સંયોજનમાંથી ઓક્સિજન દૂર થયો. ઓક્સિજન દૂર થવો એ પ્રક્રિયાને છે આપણે કહીશું રિડક્શન. અને વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા માત્ર છે એ હાઇડ્રોજન હતો, એની સાથે ઓક્સિજન છે અહીંયા જોડાણ, તો જો હાઇડ્રોજન નું છે એ ઓક્સિજન સાથે પાછું થયું સંયોજન, એટલે આને આપણે કહેશું ઓક્સિડેશન. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોપર ઓક્સાઇડ ના છે સંયોજન માંથી માત્ર છે એ કોપર વિધું, એટલે ઓક્સિજન દૂર થઈ ગયું. તો ઓક્સિજન દૂર થવો એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ રિડક્શન. ઉમેરાય તો ઓક્સિડેશન. અહીંયા પણ જો અહીંયા ખાલી હાઇડ્રોજન હતો, હાઇડ્રોજન સાથે પાછો છે ઓક્સિજન સંયોજન હતો, ઓક્સિજન અહીંયા હાઇડ્રોજનમાં ઉમેરાવાની પ્રક્રિયાને એમ કહેવાય ને. તો જો હાઇડ્રોજન છે એમાં ઓક્સિજન ઉમેરાવાનો, એટલે હાઇડ્રોજન નું શું ઓક્સિડેશન. તો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન એકી સાથે આકાર લેતી હોય, એકી સાથે ઘટતી હોય, એવી પ્રક્રિયાને આપણે કહીશું રેડોક્સ પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, તો આઈ હોપ તમને છે અહીં સમજાઈ ગયું હશે કે તમે જોઈશો તો અહીંયા છે ઓક્સિડેશન અને રિડક્શન એક સાથે આકાર લે છે. આવું વિદ્યાર્થી મિત્રો હું તમને બીજું ઉદાહરણ આપી શકું. જોઈએ ઝેડએન પ્લસ સીયુ પ્લસ ટુ gives Zn plus 2 plus C. ચાલો આ સક્રિય શ્રેણી આગળ વધારે લખી. આવશે Pb, પછી આવશે Fe, Zn. That means કે કોપર કરતા ઝીંક વધુ સક્રિય છે. તો હવે જો શું થશે વિદ્યાર્થી મિત્રો, ક્યાંક છે ઝીંક છે એના પરમાણુ સાથે કોપર આયન ની છે રાસાયણિક પ્રક્રિયા થશે, તો ઝીંક છે આને એના ઇલેક્ટ્રોન પાછા આપી દેશે, અને જ્યાં પોતે છે ઇલેક્ટ્રોન દેવાના થશે ત્યાં પોતે દેશે, કારણ કે એના કરતા વધુ સક્રિય છે, એનાથી વધુ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. તો જો વિદ્યાર્થી અહીંયા એનો છે ઓક્સિડેશન આંક હતો 0, અહીંયાથી જો પ્લસ 2, ધેટ મીન્સ છે આના ઓક્સિડેશન આંકમાં શું છે વધારો, તો આનું છે ઓક્સિડેશન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો કોપર નો છે એ ઓક્સિડેશન આંક હતો 2, અહીંયા શું થઈ ગયું 0, આના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, ધેટ મીન્સ રિડક્શન. તો જો વિદ્યાર્થી મિત્રો, જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન એક સાથે આકાર લેતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે. આગળ વિદ્યાર્થી મિત્રો છે, હવે આપણે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એટલે શું એ જોવાનું છે. ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા, ઓક્સિડેટિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ.
જો વિદ્યાર્થી સમજો અહીંયા ફરી પાછી આપણે છે એ કેલ્શિયમ અને ઓક્સિજન ની રાસાયણિક પ્રક્રિયા લખીએ છે અને આપણે જાણીએ છીએ એ શું બનશે હવે સમજો વિદ્યાર્થી અહીંયા છે કે આ ઓક્સિડેશન આંક હતો 0 અહીંયા થી ગયો અને બે ઇલેક્ટ્રોન આપ્યા એટલે બસ અહીંયા હતો 0 અહીંયા એને બે ઇલેક્ટ્રોન લીધા એટલે થઈ ગયો માઇનસ તો વિદ્યાર્થી મિત્રો હવે સમજો આ કેલ્શિયમ છે એની અંદર ઓક્સિજન છે એ ભેળો ક્યારે જ્યારે કેલ્શિયમ છે એની ત્રેવડ બે ઇલેક્ટ્રોન ગુમાવવાની હતી અને ઓક્સિજન છે એની લાલચ બે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની હતી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે આ કેલ્શિયમ નું શું થયું ઓક્સિડેશન પણ આ ઓક્સિડેશન ક્યારે થયું જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આ ઓક્સિજન એની પાસેથી બે ઇલેક્ટ્રોન ન સ્વીકારે તો ઓક્સિડેશન થાત નહીં એટલે છે આને કહેવાય ઓક્સિડેશન પર આને બે ઇલેક્ટ્રોન મેળવીને કેલ્શિયમ પાસેથી એનું કરાયું છે ઓક્સિડેશન જો આને બે ઇલેક્ટ્રોન માંગ્યા ન હોત મેળવ્યા ન હોત તો આનું ઓક્સિડેશન થતું નહોતું એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે જો ઓક્સિડેશન આંક અહીંયા ઓક્સિજન નો હતો 0 કારણ કે હજુ એને ઇલેક્ટ્રોન મેળવા નહોતા અહીંયા મેળવા થઈ ગયો માઇનસ 2 માર્ક ચેન્જ થઈ ગયું ચાલો એટલે આનું થયું છે રિડક્શન પણ આનું રિડક્શન ક્યારે થયું વિદ્યાર્થી મિત્રો જ્યારે એને કોઈ છે એને બે ઇલેક્ટ્રોન આપ્યા ત્યારે આને છે આને જો બે ઇલેક્ટ્રોન આપ્યા ન હોત તો એનું રિડક્શન થાત નહીં અહીંયા માઇનસ ટુ શા માટે આવ્યું એ દેખાડે છે કે આને બે ઇલેક્ટ્રોન ની છે કોકની પાસેથી ઋણ લીધેલું છે ભીખ માંગેલી છે તો વિદ્યાર્થી મિત્રો એટલે આનો બિચારાનો ઓક્સિડેશન આંક ઘટ્યો એટલે આને આપણે કહેશું રિડક્શન કરતા આને માથે લઈને જો આનો ઓક્સિડેશન આંકમાં ઘટાડો કરાયો છે તો વિદ્યાર્થી મિત્રો આને આપણે કહી શકીએ રિડક્શન કરતા ચાલો આવું પછી વિદ્યાર્થી મિત્રો હજી એક ઉદાહરણ લઈ શકીએ ચાલો ફેમસ એક્ઝામ્પલ 2Na Cl2 ગિવન 2Na Cl આમાં આપણે સૌ જાણીએ છીએ સોડિયમ એસે એ એક ઇલેક્ટ્રોન ક્લોરીન ને આપ્યો છે પણ આવું બે વખત બન્યું છે એટલે બે સોડિયમ ને બે ક્લોરીન અહીંયા વિદ્યાર્થી મિત્રો જો હજી એને છે ઇલેક્ટ્રોન આપ્યા ન હતો અહીંયા આને સ્વીકાર્યા ન હતો આ સંયોજન બન્યું એટલે છે સોડિયમે ક્લોરીન ને ઇલેક્ટ્રોન આપ્યા છે તો જ બન્યું છે તો વિદ્યાર્થી મિત્રો હવે જો અહીંયા આનો ઓક્સિડેશન આંક 0 માંથી થઈ ગયો પ્લસ 1 તો ઓક્સિડેશન આંકમાં થયો વધારો એને કહેવાય ઓક્સિડેશન ચાલો આના ઓક્સિડેશન આંકમાં થયો ઘટાડો કહેવાય રિડક્શન સમજો પણ આનું છે કે ઓક્સિડેશન ક્યારે થયું આને છે એની પાસે ઇલેક્ટ્રોન માંગ્યા ત્યારે જો આ માંગેત નહીં તો આ દેત નહીં અને આને ઇલેક્ટ્રોન મુક્ત કર્યા હવે વિદ્યાર્થી મિત્રો જો જે રાસાયણિક પ્રક્રિયામાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય એ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય અથવા બીજી રીતે તમને 11 12 ની રીતે શીખવાડ્યું કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકમાં વધારો થાય એ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય તો આનું ઓક્સિડેશન થયું ક્યારે બેઝિકલી જ્યારે આની આને છે એની પાસેથી ઇલેક્ટ્રોન માંગ્યા ત્યારે એટલે આને કહેવાય ઓક્સિડેશન કરતા આને છે ઇલેક્ટ્રોનની ભીખ માંગીને એની ગમે એ રીતે ઇલેક્ટ્રોન સોડિયમ પાસેથી પડાવીને એના ઓક્સિડેશન આંકમાં વધારો કર્યો અને આને ત્યાંનું ઓક્સિડેશન કર્યું હવે સમજો વિદ્યાર્થી આને બદલામાં શું કર્યું જો આનો ઓક્સિડેશન આંક છે એને ઇલેક્ટ્રોન મેળવા સોડિયમ પાસેથી એટલે ઘટી ગયો બિચારો તો જો આનું રિડક્શન છે ક્લોરીન છે એનો અહીંયા ઓક્સિડેશન આંક 0 હતો કારણ કે એને હજી ઇલેક્ટ્રોન આપ્યા નહોતા કે લીધા નહોતા અહીંયા છે આ સોડિયમ એને પરાણે બિચારાને છે એક ઇલેક્ટ્રોન આપી દીધો -1 ઓક્સિડેશન આંક થી તો જો આનો ઓક્સિડેશન આંક છે
એ ઘટો એટલે રિડક્શન તો આનું રિડક્શન વિચારવાનું ક્યારે છે જ્યારે એને સોડિયમ એસે ઇલેક્ટ્રોન આપ્યા ત્યારે એટલે આને જ આપણે રિડક્શન કરતા કહીશું કે આ માથે રહીને ઇલેક્ટ્રોન આપીને કોકનું રિડક્શન કરાવે છે અને આને આપણે ઓક્સિડેશન કરતા કહીશું કે આ કોકના ઇલેક્ટ્રોન છે એ માંગીને કોકનું છે એ ઓક્સિડેશન કરાવે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના પણ છે એક્ઝામમાં ક્વેશ્ચન બનતા હોય છે રાસાયણિક પ્રક્રિયા આપી અને તમને કહે કે ઓક્સિડેટિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ છે એના નામ જણાવો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આની આપણે ક્યાંક વ્યાખ્યા છે એ બાંધવાનો પ્રક્રિયા કરીએ આગળ ऑक्सीडेशन करता भी है कैसे जे प्रक्रिया को इलेक्ट्रॉन मेलवी अन्य प्रक्रिया को ऑक्सीडेशन करावे छे ते प्रक्रियकों ने ऑक्सीडेशन करता कहे छे उदाहरण पर लक्ष्य ना विद्यार्थी मित्रों शु कहते जे प्रक्रियको इलेक्ट्रॉन मेळवी अन्य प्रक्रियक नु ऑक्सीडेशन करावे छे એવા પ્રક્રિયકોને ઓક્સિડેશન કરતા કહે છે હવે રિડક્શન કરતા તો કે છે જે પ્રક્રિયકો ઇલેક્ટ્રોન આપી અથવા મુક્ત કરી અન્ય પ્રક્રિયકો કે તત્વો જે લખો ચાલે પ્રક્રિયકોનું રિડક્શન કરાવે છે પ્રક્રિયકોને રિડક્શન કરતા રિડ્યુસિંગ એજન્ટ કહે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હજી છે એક ઉદાહરણ જોઈએ ફરી પાછું લઈએ જો અહીંયા છે હજી ઇલેક્ટ્રોન આપ્યા નથી હાઇડ્રોજન જીરો અહીંયા બિચારા ક્લોરીન હજી સ્વીકાર્યા નથી જીરો હવે તમે જાણો છો કે એક્સિયલ સંયોજન ક્યારે બનશે જ્યારે આને બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ઘટે છે એ હાઇડ્રોજન છે એને આપશે તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષા ખાલી થઈ જશે ક્લોરીનની છે એ ભરાઈ જશે એટલે આ છે એક ઇલેક્ટ્રોન આપશે આ સ્વીકારશે હવે સમજો વિદ્યાર્થી કે અહીંયા તમે જોશો તો પ્રક્રિયાને અંતે હાઇડ્રોજન છે એનો ઓક્સિડેશન આંક વધ્યો છે ક્લોરીનનો પ્રક્રિયાને અંતે ઓક્સિડેશન આંક ઘટ્યો છે હવે વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ હાઇડ્રોજન છે એનો ઓક્સિડેશન આંક વધવાનું કારણ તો કે છે ક્લોરીન છે એના ઇલેક્ટ્રોન માંગ્યા એટલે આને દઈ દીધા તો જો વિદ્યાર્થી મિત્રો ક્લોરીન ઇલેક્ટ્રોન છે એ માંગ્યા હાઇડ્રોજનને દઈ દીધા એટલે હાઇડ્રોજનનું થયું ઓક્સિડેશન કારણ કે જો એનો ઓક્સિડેશન આંક વધ્યો છે લખશું ઓક્સિડેશન તો આનું હાઇડ્રોજનનું ઓક્સિડેશન ક્યારે થયું જ્યારે કોઈએ એની પાસે ઇલેક્ટ્રોન માંગ્યા અને એને આપી દીધા એટલે એનો ઓક્સિડેશન આંક વધ્યો એટલા માટે છે એનું ઓક્સિડેશન થયું તો એને આ છે તે પરિબળ છે આ છે પ્રક્રિયક છે કે જેના કારણે છે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક છેવટે વધ્યો આને એનું માથે લઈને ઓક્સિડેશન કરાવ્યું નહીં આને ક્યાં ઇલેક્ટ્રોન દેવા એટલે લક્ષું ઓક્સિડેશન કરતા સમજો પ્રક્રિયાને અંતે ક્લોરીનની સ્થિતિ જોઈએ અહીંયા ઓક્સિડેશન આંક તો 0 અહીંયા થઈ ગયો -1
एक जेटलो छे ऑक्सीडेशन अंशमां घटाडो छे याने के आनु रिडक्शन छे कोने करेव तो के ना आने तो इलेक्ट्रॉन बिचारा जोता नतो आने माथे रहीने आने इलेक्ट्रॉन आप्या एटले एना बिचारा नो जो इलेक्ट्रॉन वधी गया प्रोटॉन एटला ने कार्य एटले छे ऑक्सीडेशन अंश थी गयो माइनस वन तो जो विद्यार्थी मित्रो हाइड्रोजन छे इलेक्ट्रॉन आप्या ज नो हतो तो आनो छे के ऑक्सीडेशन अंश न वधे न घटे पण आने आने छे इलेक्ट्रॉन आप्या એટલે એનો ઓક્સિડેશન આમ ઘટી ગયો એટલે આને છે રિડક્શન કરતા કહેવાય અને માથે રહીને છે ક્લોરીનનું રિડક્શન કરાયું કહેવાય જો બિચારાનું ઝીરો માંથી માઇનસ એક કરી નાખ્યું કોને લીધે છે તો કે આને ઇલેક્ટ્રોન આપ્યો એટલે લખો અહીંયા રિડક્શન કરતા અને એવી જ રીતે આને એના ઇલેક્ટ્રોન છે મેળવી લીધા એટલે એનું ઓક્સિડેશન માથે રહીને કરાયું કે આને આપણે કીધો ઓક્સિડેશન કરતા तो विद्यार्थी मित्रों અહીં આપણો છે એક બેઝિક લેક્ચર નંબર 4 પૂરો થાય છે જો તમને અમારો વિડિયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આને શેર કરો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો